મહત્વના સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે તો સાબરકાંઠામાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા માટે એસટી કર્મચારીઓએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું હતું તો પોતાના પડતર પ્રશ્નોના મુદ્દે એસટી કર્મચારીઓએ લાંબા સમયથી સરકાર તેમજ નિગમ સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે અને છતાં પણ આજ દિન સુધી કોઈ પ્રશ્નોના નિરાકરણ નથી આવ્યા અને 3% મોંઘવારી એરિયસની રકમ પગાર પંચની રકમ પ્રમાણે સહિતની માંગણીઓને લઈને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા કર્મચારીઓએ આંદોલનના મંડાણ કર્યા છે તો હિંમતનગર ખાતે સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ડિફ્રેશન અને એસટી કર્મચારી મંડળ અને એસટી મજદૂર સંઘે સંયુક્ત રીતે આવેદન પત્ર પાઠવ્યું હતું અને આજથી કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવવાનું શરૂ કર્યું છે તો સાથે 2 તારીખથી કર્મચારીઓએ માસ સીએલ ઉપર જવાની પણ ચીમકી ઉચ્ચારી છે તેવી જાણકારી મળી આવી છે ગુજરાત એસટી કર્મચારી સંકલન દ્વારા આપવામાં આવેલ આંદોલનાત્મક કાર્યક્રમમાં 23/10/2023 થી તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી અને કામદારોના પડતર પ્રશ્નો સંદર્ભે વિરોધ પ્રદર્શિત કરશે ત્યાર પછી તબક્કાવારના આયોજન મુજબ અને આ નિરાકરણ જો સત્વરે સરકારશ્રી તથા મેનેજમેન્ટ દ્વારા નહીં મળે તો તારીખ 2/11/2023 ના મધ્યરાત્રિથી અમે માસિયલ ઉપર જવાના છીએ આ રીતનું અમારું સંકલન સમિતિ ભારતીય મજદૂર સંઘ કર્મચારી મંડળ અને મજૂર મહાજન ત્રણેય યુનિયનની બનેલી સંકલન સમિતિ દ્વારા આ ગુજરાત પ્રદેશને સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલ આ આંદોલનાત્મક કાર્યક્રમ છે